નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ટેટાટના ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી લડત આપી રહ્યા છે કાયમી નોકરીને લઈને ઘણા બધા ઉમેદવારો છે જે ગાંધીનગરમાં છેલ્લા ઘણા દિવસથી ત્યાં રોકાયા છે અને આંદોલન કરી રહ્યા છે ફક્ત ને ફક્ત એટલી જ માંગ છે કે તેમને કાયમી નોકરી મળે જે સરકારી જ્ઞાન સહાયકની જે અત્યારે ગતકડું ફિટ કરવામાં આવ્યું છે તેમને અત્યારે ના લાવી અને જે કાયમી શિક્ષકની ભરતી કરવાની માંગ છે તે ઉમેદવારોને સ્વીકારવામાં આવે અને એ દરમિયાન ઘણા બધા કોંગ્રેસના એટલે કે વિરોધ પક્ષના નેતા છે તે પણ ટેટાટના ઉમેદવારોને સમર્થનમાં આવ્યા હતા અને આ જે વધુ એક ધારાસભ્ય આ તમામ ઉમેદવારો છે તેમના સમર્થનમાં આવ્યા છે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ ટેટાટના ઉમેદવારોના સમર્થનમાં આવ્યા અને તેમણે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોને પત્ર લખ્યો છે પત્રમાં ઘણી બધી તેમણે માંગ કરી છે આ સાથે જ ઉમેદવારો જે અંગ્રેજી વિષય છે તેમાં પણ તેમને સપોર્ટ કરવાની માંગ કરવામાં આવી છે સૌથી પહેલા તો આપણે કિરીટ પટેલનો એ પત્ર જોઈએ કે કિરીટ પટેલે ડોક્ટર કુબેર ડિંડોરને શું રજૂઆત કરી છે કિરીટ પટેલનો આ પત્ર છે જેમાં કુબેર ડિંડોને રજૂઆત કરવામાં આવી છે કે ટેટાટ ઉમેદવારો પૈકી અંગ્રેજી વિષયનું અલગ મેરિટ બનાવવા અને પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારોની વય મર્યાદા વધારવા બાબતે આ પત્ર લખવામાં આવ્યો છે એટલે કે ટેટાટના ઉમેદવારો છે એમની સાથે અંગ્રેજી વિષયનું પણ એક અલગ મેરિટ બનાવવાની માંગ કિરીટ પટેલે કરી છે આ સાથે જ લખવામાં આવ્યું છે ઉપરોક્ત વિષય અન્વયે સૌની સાથ જણાવવાનું કે રાજ્યમાં ટેટાટની પરીક્ષા લેવામાં આવે છે અને આ પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારોની ઘણા સમય બાદ ભરતી કરવામાં પણ આવનાર છે સરકારે હજુ ભરતીની જાહેરાત કરી છે પરંતુ હજુ કોઈને પણ નોકરી નથી આપી ફક્ત ને ફક્ત રજૂઆત કરવામાં આવી છે એ બાબતનો પણ આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભરતી કરવામાં પણ આવનાર છે રાજ્યમાં આગામી સમયમાં સાત હજારથી વધુ ટેકટાટ પા શિક્ષકોની ભરતી કરવાની છે જે સરકારે જાહેરાત કરી છે કે અમે સાત હજારથી વધારે ઉમેદવારોને નોકરી આપીશું શિક્ષણની અંદર એટલે કે શિક્ષક બનવાની જે માંગ છે તે પણ પૂરી કરવાની વાત છે જેમાં ભાષાના ઉમેદવારોનું એક મેરિટ બનાવવામાં આવેલ છે એક જ મેરિટ અત્યાર સુધી બનાવવામાં આવતું હતું જેમને બદલવાની માંગ કરવામાં આવી છે સામાન્ય રીતે અંગ્રેજી વિષયના ઉમેદવારોનું મેરિટ ઓછું હોય છે એક મેરિટ લિસ્ટ બનાવવાના કારણે અંગ્રેજી વિષયના ઉમેદવારોને લાભ નથી મળતો અત્યાર સુધી જ્યારે મેરિટ બહાર પડતું હતું ત્યારે એક જ મેરિટ બહાર પડતું હતું પરંતુ હવે કહેવામાં આવ્યું છે કે અંગ્રેજી માધ્યમના જે ઉમેદવારો છે તેમનું મેરિટ પણ હવે અલગ હોવું જોઈએ અને તેઓને નોકરીનો લાભ મળતો નથી પરિણામે અંગ્રેજી વિષયના ઉમેદવારોને અન્યાય થાય છે તેમનું મેરિટ ઓછું હોય છે એટલે કે ક્યાંક ને ક્યાંક તેમનો વારો નોકરીની અંદર આવતો નથી એટલે તેમની સાથે અન્યાય થાય છે અને વિદ્યાર્થીઓને પણ અંગ્રેજી વિષયના શિક્ષકોનો લાભ નથી મળતો એક તરફ અંગ્રેજી વિષય ભણાવવા ઉપર ધ્યાન આપવામાં આવે છે પરંતુ મેરિટ ઓછું હોવાને કારણે શિક્ષકોનો વારો આવતો નથી અને વિદ્યાર્થીઓને પણ આ અંગ્રેજી શિક્ષકોનો લાભ નથી મળતો વધુમાં ધોરણ બાર પાસ અને ગ્રેજ્યુએટ ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવેલ છે એ રીતે લાંબા સમય બાદ આવી ભરતી યોજવાની હોવાથી માસ્ટર ડિગ્રી ધરાવતા ઉમેદવારોને પણ ઉંમરમાં પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવે તેવી વિનંતી કિરીટ પટેલે કુબેર ડિંડોરને કરી છે ટેટાટના ઉમેદવારો છે જે છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે નોકરી માટે જેમાં વધુ એક અત્યારે માંગ કરવામાં આવી છે કિરીટ પટેલ દ્વારા એક તો છે અંગ્રેજી માધ્યમના જે ઉમેદવારો છે તેમને થોડી ઘણી છૂટછાટ આપવામાં આવે તેમનું અલગ મેરિટ બનાવવામાં આવે જેથી કરી અંગ્રેજી માધ્યમનું જે મેરિટ હંમેશા ઓછું રહે છે તેમાં પણ જે શિક્ષકો એટલે કે જે ઉમેદવારોએ પરીક્ષા આપી છે તેમાં તેનો વારો આવી શકે

મેં શિક્ષણ મંત્રીને પત્ર લખી અને ટેટ અને ટાર્ટની અંદર જે પરીક્ષા લેવામાં આવે છે ને આધારે જે મેરિટ બનાવી અને શિક્ષકોને નોકરી આપવામાં આવે છે એમાં અંગ્રેજી વિષયના જે વિદ્યાર્થીઓ છે અન્યાય થાય છે એટલા માટે કે બીજા વિષયોની બીજા બીજી ભાષાઓની સરખામણીમાં અંગ્રેજી વિષયની અંદર વિદ્યાર્થીઓની મેરિટ ઓછું હોય છે એટલે આવા વિદ્યાર્થીઓ નોકરી મળતી નથી અને એના લીધે જે પણ સ્કૂલની અંદર અંગ્રેજી વિદ્યા અંગ્રેજી વિષયના વિદ્યાર્થીઓ મળતા નથી એટલે શિક્ષકો વિદ્યાર્થીઓને પણ નુકસાન થાય છે એટલે અંગ્રેજી વિષયનું અલગ મેરિટ બનાવવા માટે મેં શિક્ષણ મંત્રીને મળીને પત્ર લખ્યું છે એમએલએ કિરીટ પટેલની આ માંગને લઈને તમારું શું કહેવું છે અને અમારા અહેવાલ વિશે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય શેર અને કરવાનું ભૂલશો નહીં નમસ્કાર